નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરાવ વૈશોખ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત પ્રથમ સત્ર પ્રકરણ બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં નીચેની તરફ તમે જોશો તો ખ્યાલ આવશે કે ધોરણ છ સાત અને આઠ ગણિત વિષયના તમામ પ્રકરણોના તમામ દાખલાઓ તમને ત્યાંથી સરળતાથી મળી રહેશે અને ત્યાંથી સરળતાથી અભ્યાસ કરી શકશો તો પ્લેલિસ્ટમાં સર્ચ કરવા વિનંતી છે દાખલો બીજો છે બે પોઈન્ટ ત્રણનો એની રકમ કંઈક આવી છે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો તો પેલા દાખલાની રકમ કંઈક આવી આપેલી છે બેના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણાંક બે ત્રત્યાંશ બે ના છેદમાં ત્રણ એને ગુણ્યા બે પૂર્ણાંક બે ત્રત્યાંશ એટલે ત્રણ દૂધ છ છ અને બે આઠ ત્રણ દૂધ છ ને બે આઠના છેદમાં તો ગુણાકાર કરશું એટલે બે ગુણ્યા આઠ એટલે કે સોળ થશે બે અઠ્ઠા સોળ અને ત્રણ ત્રણ નવ એટલે કે સોળના છેદમાં નવ થશે તો નવ એક નવ અને સાત સોળ એક પૂર્ણાંક સાત નવમાં એ જવાબ આવશે એના પછીનો બીજો દાખલો છે બેના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ એટલે કે સાત એકુ સાત સાત એકુ સાત એનો છેદ ઉડી જશે અંશમાં વધશે બે ગુણ્યા એક અને છેદમાં વધશે એક ગુણ્યા નવ એટલે કે બે એક બે અને એક નવ નવ એટલે કે 2 ના છેદમાં નવ છે એ છ અબ આવશે ત્રીજો દાખલો છે ત્રણના છેદમાં આઠ ગુણ્યા છના છેદમાં ચાર એટલે કે ત્રણ ગુણ્યા છ ને આઠ ગુણ્યા ચાર તો અહીંયા તમે જોઈ શકશો કે બે ચાર અને બે ત્રણ છ છેદ ઉઠશે હવે અંશમાં વધશે ત્રણ ગુણ્યા ત્રણ અને છેદમાં વધશે આઠ ગુણ્યા બે એટલે કે ત્રણ ત્રણ નવ અને આઠ બે સોળ એટલે કે નવના છેદમાં સોળ છે એ જવાબ આવશે બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો ના સમજાય તો ફરી વખત રિપીટ કરતા જજો સાથે નોટ્સ બનાવવી હોય તો વિડીયો પોઝ કરતા જજો ચોથા દાખલાની રકમ છે નવના છેદમાં પાંચ એને ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે કે નવ ગુણ્યા ત્રણ અંશની અંદર અને છેદમાં પાંચ ગુણ્યા પાંચ એટલે કે નવ ત્રણ સત્યાવીસ અને પાંચ પાંચ પચીસ એટલે કે સત્યાવીસના છેદમાં પચીસ તો અંશ મોટો છે એટલે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા પડશે પચીસ એક 25 અને બે સત્યાવીસ એટલે કે એક પૂર્ણાંક બેના છેદમાં પચીસ છે જવાબ આવશે પાંચમો દાખલો છે એક ગુણ્યા પંદર અંશની અંદર આપેલા છેદમાં ત્રણ ગુણ્યા આઠ અહીંયા ત્રણ એક ત્રણ ત્રણ પંચા પંદર એટલે કે અંશમાં હવે વધેલા છે એક ગુણ્યા પાંચ છેદ ઉડાડેલા છે એટલા માટે અને છેદમાં વધેલા છે એક ગુણ્યા આઠ એટલે કે એક પંચા પાંચ અને એક અઠ્ઠા આઠ એટલે કે પાંચના છેદમાં આઠ છે એ જવાબ આવશે બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો નોટ્સ બનાવી હોય તો વિડીયો પોઝ કરીને ઉતારી શકો છો એના પછી છઠ્ઠો દાખલો અગિયારના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં દસ એટલે કે અગિયાર ગુણ્યા ત્રણના છેદમાં બે ગુણ્યા દસ અગિયાર ત્રણ તેત્રીસ અને બે દસ વીસ અંશ મોટો છે એટલે મિશ્ર પૂર્ણાંકમાં આપણે ફેરવશું વીસ વીસ એકવીસ વીસમાં તેર ઉમેરશું એટલે તેત્રીસ થઈ જશે વીસ એકવીસ વીસ ને તેર તેત્રીસ તો એક પૂર્ણાંક તેરના છેદમાં વીસ છે જવાબ આવશે એના પછીનો સાતમો દાખલો છે ચાર ગુણ્યા બાર ચાર પંચમાંશ એને ગુણ્યા બારના છેદમાં સાત એટલે કે અંશમાં ચાર ગુણ્યા બાર અને છેદમાં પાંચ ગુણ્યા સાત એટલે કે બાર ચાર અડતાલીસ બાર ચાર અડતાલીસના છેદમાં પાંચ સાત અંશનો ગુણાકાર બાર ગુણ્યા ચાર એટલે અડતાલીસ છેદનો ગુણાકાર પાંચ ગુણ્યા એટલે પાંત્રીસ અંશ મોટો છે એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફરશે પાંત્રીસ એક પાંત્રીસ પાંત્રીસમાં તેર નાખશું તો અડતાલીસ થશે એટલે કે એક પૂર્ણાંક તેરના છેદમાં પાંત્રીસ થશે બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ એક પાંત્રીસમાં તેર ઉમેરીએ એટલે અડતાલીસ થશે એમ ના સમજાય તો અડતાલીસ ભાગ્યા પાંત્રીસ કરશો એટલે તમને સમજાઈ જશે આગળ પણ આપણે શીખવેલું છે એ રીતે તો એક પૂર્ણાંક તેરના છેદમાં પાંત્રીસ તો આ બીજા દાખલાના સાત દાખલા હતા ના સમજાય તો ફરી વખત રિપીટ કરજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ અને પૂછી શકો છો નોટ્સ બનાવી હોય તો વિડીયો પોસ્ટ કરી અને સાથે ઉતારી શકો છો તો વિડીયો ગમતા હોય તો લાઇક કરજો અન્ય વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો સુધી શેર કરજો બને એટલો વધારે અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આ પ્રકરણ અને આ સિવાયના ગણિત વિષયના ધોરણ છથી આઠના અન્ય પ્રકરણો તમે આપણી ચેનલ ઉપર જઈ અને પ્લે પ્લેલિસ્ટમાં જશો તો ત્યાંથી તમને સરળતાથી મળી રહેશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે Thank you.